વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય પર આધારિત એમસીક્યુની ચર્ચા કરીશું પરંતુ તે પહેલા રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય શું છે એ જોઈએ જો f એ ક્લોઝ ઇન્ટરવલ AB પર સતત અને ઓપન ઇન્ટરવલ AB પર વિકલનીય હોય તથા f(a) f(b) સમજો કોઈ વિધેય છે f એ a થી b क्लोज इंटरवल a टू b માં સતત અને વિકલનીય છે તથા f(a) f(b) એટલે આ અંતર થયું f(a) આ અંતર થયું f(b) એટલે f(a) f(b) તો c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ ab એવો મળે કે જેથી એટલે કે આ અંતરાલમાં તમને c એવો મળે ધારો કે અહીંયા c મળે કે જેથી f'c શૂન્ય થાય f'c નો મતલબ શું છે તો c આગળ વક્રના સ્પર્શકનો ઢાળ देखिए सी आर अब इनको सी है तो सी आर गण स्पर्शक होगी आ वक्र ने तो नो ढाल शू छे शून्य मतलब कोई कोई रेखा नो ढाल शून्य केला हो x अक्ष के समांतर हो तो बराबर छे आ छे आपनो रूल नंबर अने मध्यगमन प्रमेय शू कहे छे जो f एक क्लोज इंटरवल ab पर सतत अने ओपन इंटरवल ab पर विकलनीय हो तो दाखला तरीके आ एक करो छे बराबर a to b માં સતત અને વિકલન છે તો c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ ab એવો મળે કે જેથી ધારો કે અહીંયા c મળ્યો કોઈ અહીંયા બરાબર એવો મળે કે જેથી f'c f'c એટલે c આગળ સ્પર્શક નો ઢાળ આ સ્પર્શક છે તો આનો ઢાળ કેટલો થાય તો f(b) - f(a) / b - a એટલે આ કોનો ઢાળ છે તો એ આ રેખાનો ઢાળ છે બરાબર છે આ અંતર f(a) થયું આ અંતર f(b) થયું એટલે y આપણી બાદબાકી ભાગ્યા તે જ ક્રમમાં x આપણી બાદબાકી આ છે આપણું મધ્યગમન પ્રમેય બરાબર છે એક એક્ઝામ્પલ લો f(x) x³ - 4x x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ 2 ને માટે રોલના પ્રમેયનો ઉપયોગ કરતા सी बराबर खाली जगह मिले चार ऑप्शन आपेला छे बराबर चलो समझी लो सबसे पहला आपड़ा f(x) छे x³ - 4x જ્યાં x બિલોંગ્સ ટુ છે ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ 2 એટલે આ સ્મોલ a ની વેલ્યુ છે 0 અને સ્મોલ b ની વેલ્યુ છે 2 બરાબર હવે આ વક્ર સતત અને વિકલનીય છે કારણ કે ત્રિઘાત બહુપદી છે બરાબર અને ત્રિઘાત બહુપદી સતત અને વિકલનીય આપણે એમસીક્યુ ની વાત કરીએ છે એટલે આ બધી ફોર્મ્યુલેટી ની હમણાં જરૂર નથી f(a) શું થશે તો f(0) એના બદલે 0 મૂકવાના એટલે 0 નો ક્યુબ - 0 એટલે 0 અને f(b) એટલે કે f(2) શું થશે 2 નો ઘન 8 - 8 એટલે 0 આ બંને સરખા થાય પહેલી શરત હતી કે વિધેય આપણું સતત અને વિકલનીય હોવું જોઈએ ક્યાં આગળ તો જે અંતરાલ આપ્યો હોય ત્યાં અને બીજી શરત f(a) અને f(b) સરખા થવા જોઈએ f(a) એટલે f(0) અને f(b) એટલે f(2) બંને સેમ હોવા જોઈએ તો બંને શરતો પાલન થાય એનો મતલબ કે રોલના પ્રમેયની બંને શરતોનું સમાધાન થાય છે તો c બિલોંગ્સ ટુ ओपन इंटरवल 0 टू 2 એવો મળે કે જેથી f(c) = 0 થાય હવે f(c) શું થાય f(x) તો f(x) શું થાય f(x) અહીં લખી દઉં છું 3x² - 4 x³ નું ડેરિવેટિવ 3x² અને - 4x નું 4 બરાબર છે તો f(c) x ના બદલે c મૂકી દઈએ એટલે 3c² - 4 = 0 તો 3c² = 4 c² = 4 / 2 c = + 1 - 2 / 3 હવે આપણે c શોધવા છે તો જો c કેમ હોવા જોઈએ આ અંતરાલ 0 ટુ 2 મતલબ 0 ટુ 2 એટલે કોઈ ધન સંખ્યાની વાત છે અહીં તો ઋણ મળી એટલે ઋણ કેન્સલ થાય બરાબર આ 2 / √3 થશે બરાબર છે
माइनस सेवन तो कैंसल थे गए और प्लस चेक करें कि टू अपॉन रूट थ्री ये जीरो टू टू में है टू अपॉन रूट थ्री तो जीरो टू टू में है बराबर है तो आपको आंसर आ कि सी इक्वल टू टू बाय रूट थ्री बिलोंग्स टू जीरो टू टू राइट अगर माइनस वैल्यू जो है माइनस टू बाय रूट थ्री ये अंतराल में नहीं आप आंसर करो राइट बीजो एक एग्जांपल जो ये एफ ऑफ एक्स इक्वल टू e to the power x into sin x x belongs to close interval 0 to pi માટે રોલના પ્રમેયનો અચળાંક c બરાબર થાય છે ચાર ઓપ્શન આપેલા છે બરાબર છે a ની વેલ્યુ છે 0 અને b ની વેલ્યુ છે pi f of x e to the power x into sin x f of x પહેલા સુધી કાઢીએ તો e to the power x into cos x प्लस साइन एक्स इनटू ई टू द पावर एक्स यानी कि ई टू द पावर एक्स कॉस एक्स प्लस साइन एक्स बराबर अच्छा अपना एफ एस एक्स हवे एफ ऑफ ए यानी कि एफ ऑफ जीरो ई टू द पावर जीरो इनटू साइन जीरो यानी कि जीरो साइन जीरो जीरो एफ ऑफ बी देखिए f ऑफ पाई e टू दी पावर पाई इनटू साइन पाई तो अपन जी बंदे सरखा छे मतलब c बिलोंग्स टू ऊपर इंटरवल 0 टू पाई एवो मळे कि जे थी f c बराबर 0 થાય બરાબર છે આ રોલ નું પ્રોબ્લેમ f c શું છે આ f x છે આપણો તો f c e to the power c sin c plus cos c sin c plus cos c x ના બદલે c મૂક્યા is equal to 0 મતલબ e to the power c equal to 0 કે sin c plus cos c is equal to 0 પણ આ ક્યારે 0 ના થાય e to the power c ક્યારે 0 ના થાય એટલે આ શક્ય નથી કેમ 0 ના થાય ખબર પડે છે ને c ની કોઈ વેલ્યુ જ નથી કે e to the power c 0 થાય અને sin c equal to minus cos c તો tan c is equal to minus 1 તો c equal to શું થશે tan c બરાબર minus 1 અંતરાલ આપો છે 0 થી π 0 થી π બરાબર એટલે પહેલા અને બીજા ચરણની વાત છે tan ની વેલ્યુ માઇનસ 1 તો પહેલા ચરણમાં શક્ય નથી એટલે બીજા ચરણમાં છે તો બીજા ચરણમાં માઇનસ 1 tan ની વેલ્યુ 1 ક્યારે આવે તો π/4 આવે એટલે π - π એટલે કે 3π 3π/4 0 ટુ π માં છે બરાબર એક નેક્સ્ટ એક્ઝામ્પલ વિધે f ઓફ x ઇક્વલ ટુ x + 1 / x x belongs to close interval 1 to 3 પણ મધ્ય કમાન પ્રમાણે લગાડતા c બરાબર ખાલી જગ્યા મળે ચાર ઓપ્શન આપેલ છે બરાબર f of x x plus 1 upon x f as x 1 1 by x નું minus 1 by x અહીં a ની વેલ્યુ કેટલી છે a equal to 1 અને b equal to f ઓફ એ કેટલા થશે x ના બદલે a મૂકીએ એટલે કે x ના બદલે 1 મૂકવાના છે 1 plus 1 upon 1 એટલે 1 plus 1 upon 1 એટલે કે 2 અને f ઓફ b એટલે f ઓફ 3 3 મૂકીએ 3 plus 1 by 3 એટલે કે 10 by 3 બરાબર તો c belongs to open interval 1 to 3 એવો મળે કે જેથી શું થશે f of c is equal to f of b minus f of a upon b minus a હવે MCQ માં તો આ બધું લખવાની કોઈ જરૂરત નથી ડાયરેક્ટ બધું શોધી જ કાઢવાનું ફટાફટ
और आ डेरिवेटिव तो डायरेक्ट है 1 माइनस 1 बाय एक्स स्क्वायर અને f c તો પણ ડાયરેક્ટ એટલે આપણે c લખવા આવે તો એ લખી દેવાનું x નું ડેરિવેટિવ 1 એટલે 1 upon x નું માઈનસ 1 બાય x સ્ક્વેર એટલે માઈનસ 1 બાય c સ્ક્વેર x નું બદલે c f of b n by 3 માઈનસ f of a 2 upon b minus a 3 minus 1 બરાબર શું થશે જોઈએ 1 માઈનસ 1 અપોન c સ્ક્વેર અથવા 10 માઈનસ 6 એટલે 4 ભાગ્યા 3 અને ગુણાકારમાં 2 બરાબર છે તો આ 2 બાય 3 થાય 1 માઈનસ 1 બાય c સ્ક્વેર એટલે કે 2 બાય 3 તો 1 માઈનસ 2 બાય 3 તો 1 બાય c સ્ક્વેર તો 3 માઈનસ 2 એટલે 1 બાય 3 1 બાય c સ્ક્વેર तो c square equal to 3, c equal to plus minus root 3, minus root 3 तो option मत नहीं, इसलिए check करवाने जरूरत नहीं, root 3 आंसर ग्राउंड में छह, 1 2 3 में तो छह, बराबर, answer root 3, right? Next example, वक्र f of x इक्वल टू x माइनस 3 होल स्क्वायर ने क्लोज इंटरवल 2 टू 4 पर मध्य समान त्रिकोण लगाता खाली जगह बिंदु आगळनो स्पर्शक कैपिटल a 2 1 અને b 4 1 ને જોડતી જીવાની સમાંતર પર ચાર ઓપ્શન છે જો મારે આ એક્ઝામ્પલ નો આન્સર આપવાનો હોય તો મારે 5 જ સેકન્ડ લાગે બરાબર અને તમે પણ આ એક્ઝામ્પલ નો આન્સર 5 સેકન્ડમાં આપી શકો છો બરાબર છે એટલે તમને મધ્યકમાન પ્રમેય અથવા તો રોલના પ્રમેયનું ભૌમિતિક અર્થઘટન ખબર હોવી જોઈએ સમજો બરાબર એક વક્ર છે f of x equal to x minus 3 whole square એટલે આ છે x square minus 6x plus 9 એટલે આ દ્વિઘાત બહુપદી થઈ અને દ્વિઘાત બહુપદી માં ઉપર તરફ ખુલ્લો પરવલય દર્શાવે છે એ પરવલય આપણે ક્યાંથી ક્યાં દોરવાનો છે 2 2 4 એટલે x વેલ્યુ 2 અને ફરી 4 2 2 4 માં જ્યારે x વેલ્યુ 2 છે ત્યારે y વેલ્યુ 1 છે એટલે અહીંયા છે અને બીજું બિંદુ છે x વેલ્યુ 4 ત્યારે y વેલ્યુ 4 એટલે 2 4 તો આપણે જો 2 અને 4 બરાબર એટલે ઉપર ઇન્ટરવલ 2 2 4 માં વક્ર દોરવાનો છે ઉપર તરફ ખુલ્લો પર વળે એટલે આમ કદાચ આવે બરાબર આ રીતે આવે ને તો આપણે અહીંથી જ એનો આન્સર મળી ગયો 2 2 4 માં તમને c એવો મળશે c ની વેલ્યુ 2 2 4 માં કઈ છે આ જે છે c ની વેલ્યુ છે અને બાજુમાં જે આપી છે એ f of c ની વેલ્યુ આપી છે એટલે બિંદુ છે એટલે c આગળનો સ્પર્શક આ જે જીવા છે રેખાખંડ ab એને સમાંતર થાય છે એટલે આ બિંદુ પૂછ્યું છે એટલે c ની વેલ્યુ ઓપન ઇન્ટરવલ 2 2 4 માં છે પણ એ બિંદુ તો c સાથે f of c મેળવે તો આ એ બિંદુ કહેવાશે એટલે અહીંયા રોલનો અચળાંક ક્યાં આગળ હશે ઓપન ઇન્ટરવલ 2 2 4 એટલે કે x વેલ્યુ આ ઓર્ડર પેરમાં આપણે x વેલ્યુ આ અંતરાલમાં હશે આ x વેલ્યુ છે બરાબર તો એની વેલ્યુ ક્યાં છે 1 તો નથી આ અંતરાલમાં 4 તો આ અંતરાલમાં નથી અંતિમ બિંદુ છે બરાબર ફોટો અંતે બિંદુ છે ને અને 2 તો એ પણ ઓપન ઇન્ટરવલ 2 2 4 માં નથી તો બાકી રહ્યા 3 એટલે આ આપણો આન્સર થયો 3 0 x વેલ્યુ 3 એટલે c ની વેલ્યુ 3 તો f of c કેટલા c ની વેલ્યુ 3 મૂકીએ તો 0 અહીંથી પણ મળે જો 3 3 f of c c
सीनी वैल्यू 3 મૂકી તો 3 માઈનસ 3 સ્ક્વેર 0 સ્ક્વેર એટલે 0 એટલે ઓપ્શન પરથી જ આન્સર મળે 5 સેકન્ડ લાગે કે તમારો જવાબ 2 to 4 નો હોવો જોઈએ એટલે સીની વેલ્યુ 2 to 4 નો હોવો જોઈએ આ સીની વેલ્યુ દર્શાવે છે તો સીની વેલ્યુ 2 to 4 નો કઈ છે આ એટલી છે તો આ સ્ક્વેર આપણો આન્સર બરાબર એટલે હવે ઓપ્શન નો સમજો અહીંયા મધ્યગમન પ્રમેય અથવા તો રોલના પ્રમેયનો અચળાંક નથી પૂછ્યો અચળાંક સાથે ઓર્ડર પેર પૂછી છે એટલે આપડા સી હોય તો આ એફ ઓફ સી થાય અહીંયા પણ આ સી છે તો આ એફ ઓફ સી છે અહીંયા પણ આ સી છે તો આ એફ ઓફ સી છે અને આ સી છે તો આ પણ એફ ઓફ સી છે એટલે આપણી ટ્રિક શું છે જો સી મળે તો ક્યાં મળે 2 to 4 માં તો 2 to 4 માં ઓપન ઇન્ટરવલ 2 to 4 તો એવો સી ક્યાં છે 1 તો નથી 4 પણ નથી કારણ કે ઓપન ઇન્ટરવલ માં નથી 2 પણ નથી કારણ કે ઓપન ઇન્ટરવલ માં નથી તો એવો તો સી અહીંયા એક જ છે બરાબર છે આ બંનેની વચ્ચે છે ને એટલે આપણો આન્સર કયો अचड़ांक c इक्वल टू 3 એટલે કે અચળાંક નથી પૂછ્યો અહીંયા ઓર્ડર પર પૂછી છે એટલે ઓર્ડર પરનો મતલબ આ c આપણે સાથે f ઓફ c એટલે કે y વેલ્યુ પણ પૂછેલી છે તો 3 સાથેની y વેલ્યુ કેટલી થાય 3 - 3 હોલ સ્ક્વેર એટલે 0 સ્ક્વેર 0 એટલે y વેલ્યુ 0 આન્સર 3 રા આપણી ટ્રિક છે હવે મેથડ થી તમે સોલ્વ કરશો तो f s c શું થશે f of b minus f of a upon b minus a f s c આનું ડેરિવેટિવ 2 into x minus 3 એટલે c minus 3 અને x minus 3 ડેરિવેટિવ 1 f of b એટલે 4 ઉપર આવે 4 ની વેલ્યુ કેટલી છે અહીંયા શોધવાની જરૂર નથી અહીંયા આપેલી છે f of b1 minus f of a એટલે a ની વેલ્યુ 2 f of 2 f of 2 પણ શોધવાની જરૂર નથી 1 આપેલા જ છે b minus a 4 minus 2 એટલે આ તો 0 થઈ ગયા 2 into c minus 3 0 તો c minus 3 equal to 0 તો c equal to 3 c ની વેલ્યુ f of c 0 એટલે ઓર્ડર પેર કઈ 3 0 એટલે બિંદુ કયો 3 0 બરાબર છે નેક્સ્ટ એક્ઝામ્પલ f of x equal to સૂત્ર બે ભાગમાં છે 2 plus x cube જ્યારે x is then or equal to 1 અને f of x equal to 3x જ્યારે x greater than x belongs to close interval minus 1 to 2 પર મધ્ય કમાન પ્રમેય લખડતા c બરાબર ખાલી જગ્યા મળે ચાર ઓપ્શન આપેલા છે બરાબર f of x 2 plus x cube અને 3x આ x less than or equal to 1 અને આ x greater than 1 f dash x શું થાય આનું ડેરિવેટિવ તો 2 નું 0 અને x cube નું 3x પણ ક્યારે x less than or equal to 1 હોય તો અને અહીંયા f dash x શું થાય 3x નું 3 ક્યારે x greater than 1 હોય તો બરાબર છે એ જ રીતે f એસ સી માટે x ના બદલે c નું 3 c સ્ક્વેર અને 3 તો c લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને c ગ્રેટર ધેન રાઈટ હવે મધ્યગમન પ્રમેય લગાડવો છે એટલે કે f ઓફ a એટલે f ઓફ માઇનસ 1 a ની વેલ્યુ માઇનસ 1 f ઓફ માઇનસ 1 f ઓફ માઇનસ 1 એટલે આ વિધેયની વાત છે x ની વેલ્યુ માઇનસ 1 આ સૂત્ર છે x is then 1 માં માઇનસ 1 આવે છે એટલે 2 પ્લસ માઇનસ 1 ક્યુબ એટલે કે 1 રાઈટ અને f ઓફ b b ની વેલ્યુ છે અહીંયા 2 f ઓફ 2 x માં મેં 2 મૂકીએ તો 2 ક્યાં છે x greater than 1 માં એટલે 3 into 2
ઉદ્યકમાન પ્રમેય અનુસાર c બિલોંગ્સ ટુ માઇનસ 1 ટુ 2 મળે એટલે જેથી f'c 0 થાય હવે f'c અહીંયા કયા લેવાનો તો બંને તમારે વારાફરતી અલગ અલગ ચેક કરવા પડે કે જો c માઇનસ 1 થી 2 માં તો ખરા છે પણ c લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો અને c ग्रेटर देन 1 होय तो f'c c लेस देन ऑर इक्वल टू 1 तो f'c बराबर આપણી ફોર્મ્યુલા જે છે f ઓફ b માઈનસ f ઓફ a અપોન b માઈનસ a અને f'c કા લેવાનો c લેસ देन ઓર इक्वल टू 1 માટે 3c² f ઓફ b 6 માઈનસ f ઓફ a એટલે 1 અપોન b માઈનસ a माइनस माइनस वन, राइट? तो थ्री सी स्क्वायर, फाइव बाय थ्री, तो सी स्क्वायर इक्वल टू फाइव बाय नाइन, तो सी इक्वल टू प्लस माइनस रूट फाइव बाय थ्री, बराबर है? और ये माइनस तो आपसे नहीं क्या? माइनस रूट फाइव बाय थ्री, क्या तो ऑप्शन बन गया, यहाँ तो आंसर प्लस रूट फाइव बाय थ्री, अब चेक करके c ग्रेटर देन 1 માટે શું થાય છે c greater than 1 માટે સૂત્રનો આ છે કે f'c બરાબર f ઓફ b માઈનસ f ઓફ a અપોન b માઈનસ a f'c c greater than 1 માટે શું લેવાના છે તો 3 બરાબર તો f ઓફ b 6 માઈનસ 1 અપોન 2 માઈનસ માઈનસ 1 તો આ 3 3 ઇન્ટુ 3 9 ઇક્વલ ટુ 5 જો આ શક્ય નથી પણ બીજી વાત કે અહીંયા c મળતા પણ નથી c greater than 1 હોય ત્યારે c મળતા નથી એ c ક્યાં મળે છે c less than or equal to 1 હોય ત્યારે એટલે ધારો કે સંખ્યા રેખા હોય આમ માઈનસ 1 થી 2 સંખ્યા નું અંતરાલ માઈનસ 1 થી 2 છે એમાં 1 આગળ આ બ્રેક થાય છે એટલે આપણો c ક્યાં હશે less than or equal to 1 માં રૂટ 5 બાય 3 એટલે અહીંયા કઈક હશે આ ભાગમાં તો શક્ય નથી બરાબર માઈનસ રૂટ 5 બાય 3 ઓપ્શન માં નથી એટલે ચેક કરવાની પણ જરૂર નથી કે આ અંતરાલમાં છે કે કેમ એટલે આપણો આન્સર શું આવશે રૂટ 5 બાય 3 બરાબર છે નેક્સ્ટ એક્ઝામ્પલ f ઓફ x ઇક્વલ ટુ 2 sin x પ્લસ sin 2x માટે ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ π પર મધ્યકમાન પ્રમેય લગાડતા c બરાબર ખાલી જગ્યા મળે 0 ટુ π માં છે એટલે આ તો આન્સર આપણો હોવાનો નથી π તો ઓપન ઇન્ટરવલ 0 ટુ π માં હોવાનો નથી બરાબર એટલે આ આપણો આન્સર નથી સારું ચેક કરીએ f'x શું થશે 2 cos x પ્લસ sin નું ડેરિવેટિવ cos cos 2x અને 2x નું 2 બરાબર તો 2 કોમન cos x પ્લસ cos 2x આ નામ લખીએ કે cos x પ્લસ 2 cos square x માઇનસ 1 બરાબર 2 cos square x प्लस कॉस एक्स माइनस वन अना वही हो पड़ी तो टू टू कॉस पर एक्स प्लस टू कॉस एक्स माइनस कॉस एक्स अधिकार बहुपदी समझी लो टू वाई स्क्वायर प्लस वाई माइनस वन अना वही हो जी रीते पड़े जी रीते वही हो पड़े टू कॉस एक्स माइनस वन 2 into यहाँ 2 cos x common तो cos x plus 1 minus 1 common तो cos x plus 1 बराबर है तो f'c सुमन से cos x plus 1 2 cos x minus बराबर હવે મધ્યકમાન પ્રમેય લગાડીએ તો f'c ઇઝ ઇક્વલ ટુ f ઓફ b આ ફોર્મ્યુલા છે માઇનસ f ઓફ a અપોન b માઇનસ a b માઇનસ એટલે π માઇનસ 0 અને f ઓફ b એટલે b એટલે π છે એટલે f ઓફ π f ઓફ π શું થશે 2 sin π
sin pi એટલે 0 અને sin 2 pi તો પણ 0 એટલે f of pi 0 એટલે f of b 0 f of a એટલે a ના બદલે 0 2 sin 0 0 plus sin 2 into 0 તો 0 આ પણ 0 બરાબર આ 0 અને f ને c આપણને જે મળ્યા છે કયા 2 cos x plus 1 into 2 cos x minus 1 આ તો 0 થઈ ગયા 0 1 by 0 તો 2 cos x plus 1 2 cos x minus 1 equal to 0 મતલબ cos x plus 1 equal to 0 2 cos x minus 1 equal to 0 તો cos x equal to minus 1 cos x equal to 1 by 2 cos ની વેલ્યુ minus 1 તો pi આગળ આવે પણ pi તો લેવાના નથી કારણ કે આપણો આન્સર તો ઓપન ઇન્ટરવલ 0 ટુ pi માં હોય બરાબર મધ્યકમન પ્રમેય તો શું કહે છે આપણને કોઈ c મળે તો ક્યાં મળે ઓપન ઇન્ટરવલ 0 ટુ pi એટલે આ x ની વેલ્યુ તમને મળશે pi આ તો શક્ય નથી cos x equal to 1 by 2 એટલે આપ cos ની વેલ્યુ પ્લસ છે એટલે પ્રથમ ચરણ બીજા ચરણમાં નથી 0 ટુ pi એટલે બંને ચરણ પણ અહીંયા cos ની વેલ્યુ પ્લસ એટલે પ્રથમ ચરણમાં cos x 1 by 2 ક્યારે આવે x equal to pi by 3 pi by 3 આ ઇન્ટરવલમાં છે તો છે એટલે આપણો આન્સર pi by 3 બરાબર